મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ રાદ્યા જૈ જૈન ધર્મો મંગલમ પ્રવચન વિષય છે નવી સવાર નવો વિચાર આજથી અગિયારસો વર્ષ પૂર્વે બનેલો અને આશરે ત્રણસો જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત વો નીતિ વાક્યમુત નામનો આ ગ્રંથ એક અદભુત વિચારોની ભેટ ઉત્તમ વિચારો ઉન્નત વિચારો જીવનને ઉધ્વગામી કરે એવા સુંદર મજાના વિચારોનો સંગ્રહ ભરેલો છે એવો આ ગ્રંથ છે અને આ દુનિયાની અંદરમાં માણસને આપવા જેવી સૌથી સુંદરમાં સુંદર કોઈ ભેટ હોય તો વિચારોની ભેટ છે એટલે ખબર છે ઘણી વખત નવા વર્ષની અંદરમાં લોકો એકબીજાને કેલેન્ડર ભેટ આવે છે અને કેલેન્ડરમાં સરસ મજાના સેન્ટેન્સ સરસ મજાના સુવાક્યો આમ ચોટદાર દિલને અડી જાય ગુજરાતી હિન્દી ઇંગ્લિશ મરાઠી આવા કેટલા સુંદર મજાના વાક્યો લખી અને ઘણા એકબીજાને આવા કેલેન્ડરો ભેટ આપતા હતા અને હું તો ઘણીવાર લોકોને સમજાવું છું કે આ ગુલદસ્તા આપવાનો જે રિવાજ છે ને કોઈ વ્યક્તિને મળવા માટે જાઓ કોઈ વીઆઈપીને મળવા જાઓ એટલે તમે એનું ગુલદસ્તો લઈને જાઓ ફૂલદાની ગુલાબોને સજાવેલો હોય બુકે જેને કહેવાય હવે આ બુકે શું કરશે એ માણસ આવા આખા દિવસમાં દસથી થી પંદર બુકે મળતા હશે આવા મોંઘા સીધા જાય કચરા ટોપલીમાં પર્યાવરણનું નુકસાન અને સરસ મજાના ફૂલોનું આવું અપમાન કેટલું બધું થયું પર્યાવરણનું નુકસાન થયું અને સુંદર મજાના કુદરતના ફૂલોનું પણ અપમાન થઈ ગયું સીધા એને ફેંકી દેવાની અંદરમાં આવે ઓલી વ્યક્તિ એને હાથમાં લે પણ નહીં એક વખત તમે એને બુકે હાથમાં આપી દીધો બસ એક પ્લાસ્ટિક યુ સ્મિત આપી દીધું અને બુકે સાઈડમાં મૂકી દે એના કરતા વિચાર કરી મૂકે એવા કેટલાક પુસ્તકો એવા વિચારોના સંગ્રહને ધરાવનારા કેટલાક વાક્યોવાળા પુસ્તકો એને ભેટમાં આપો અને એ પુસ્તક કેટલો વખત ચાલે કેટલો લાંબો સમય ચાલે તમારો આપેલો બુકે માત્ર એ સેકન્ડ સેકન્ડ હાથમાં રાખશે સાઈડમાં મૂકી તમારા ગયા પછી કોઈ બીજાનો બુકે આવશે એ પણ મૂકશે ને સાંજ પડે બધા કચરા ટોકરીમાં જમા થઈ જવા આટલા મોંઘા આટલા સુંદર અને ફૂલોનું આવું અપમાન એના કરતા સુંદર મજાના વિચારો ધરાવનારા પુસ્તકો ભેટમાં આપો એવા સરસ મજાના મોટીવેટ કરે એવા સુંદર પુસ્તકો કેટલા બધા બહાર પડે છે હજારો ગ્રંથો ધર્મના બહારની દુનિયાના બહારના લેખકોના આપણા જીન શાસનના લેખકોના અન્ય ઓથરોના કેટલા પુસ્તકો હોય છે જે વિચાર જિંદગીભર માટે કામ લાગે અને પુસ્તક ઘરમાં પડ્યું રહેશે આજે નહીં તો કાલે ક્યારેક દીકરાના હાથમાં આવશે દીકરીના હાથમાં આવશે પુસ્તક વાંચશે અને અંદરમાંથી એટલી બધી ભાવના પેદા થશે કે ચલો આ પુસ્તક પ્રમાણે જિંદગી જીવવું અને એમાંથી જિંદગી ક્યાંને ક્યાં પહોંચી જાય આ બુકે આપીને શું હાથમાં આવે શું એને મળવાનું આવો પુસ્તક ઘરની એક શોભા બનશે ઘરમાં રહેલું પુસ્તક ક્યારે નકામું નથી જતું આજે નહીં તો કાલે એ પોતાનો વિચારનો એક વાયુમંડલ ઘરમાં પેદા કરશે અને આખા ઘરને સુધારવાનું કામ કરી શકે છે તો આવા સરસ મજાના વિચારોને ધરાવનારા પુસ્તકો એને ભેટમાં આપો ક્યારેક એકાદ કોઈક વાક્ય એવા અણીના સમયમાં વાંચી દેવામાં આવશે કે જિંદગીનું બહુ ખોટું સાહસ બહુ ખોટો નિર્ણય બહુ ખોટું પગલું ભરતો હોય બિલકુલ ગલત કદમ ઉઠા રહ્યા હો ઉય એક કિતાબ હાથમે આવી સમજો જિંદગી ઉદલ જા આવા સરસ મજાના વિચારો ઉપર આપણે પ્રવચન ચાલી રહેલા છે કેટલાય લોકોના સમાચાર આવે છે ગુરુદેવ બસ પ્રવચન આ સરસ મજાના ચલાવો એટલા બધા સરસ વિચારો અમને જાણવા માટે મળે છે એમાંથી આપણે પહોંચ્યા છીએ છવ્વીસમા નંબરના વાક્યની અંદરમાં છવ્વીસમા નંબરનું વાક્ય આપણને એ શીખવાડે છે કે આ દુનિયામાં એકલી તાકાત એકલું બલ એટલી શક્તિ એકલો પાવર એકલી દાદાગીરી એકલો રોપ છાંટવો એકલો રૂઆપ બતાવો આ કામ નથી ચાલતું એના કરતા વધુ તાકાત છે કે તમે એની સાથે મૃદુતાથી વર્તન કરો પ્રેમથી વર્તન કરો જેથી તમારી સાથે નજીકમાં આવી શકે તમે વ્યક્તિને દૂર જ રાખશો રોપ બતાવીને દાદાગીરી મારીને અને ઘણા તો એમ જ માને છે કે બસ આવી રીતે વાત કરો ને તો જ દુનિયા સુધરે આ દુનિયા છે ને બહુ ચારસો વીસ છે દુનિયા બેકાર છે દુનિયા ગંદી છે દુનિયા બદમાશ છે એટલે તમારે છે ને દાદાગીરી બતાવી જ પડે શાંતિથી વાત કરો તો માથે ચડી જાય આવું બધું નથી હોતું હા કોક એવી જગ્યા હોય ત્યાં કરવો પડે પણ એનું પ્રમાણ એનું માપ એનું એનું એક એક એનું ધારાધોરણ જુદું હોય બધી જગ્યાની અંદરમાં તમે જો આવી રીતે પૌરુષનું આલંબન કરશો તો મહાત્મા કહે છે કે ન ચિરમ કુશરમ તમને લાંબા સમય સુધી એ તમારા માટે કુશલકારક નથી કુશલ એટલે સારા માટે અચ્છે કે લઈએ ભલે કે લીએ એ તમારા સારા માટે નથી બનતું એટલે સિંહસ્ય એવક કેવલમ પૌરૂષાવલંબીનો અહીંયા સિંહની ઉપમા કેમ આપી કારણ કે સિંહ જન્મજાત પરાક્રમી હોય એ જન્મજાત છલાંગ જ મારે એ લોકોને ફાળવાનું જ કામ કરે એને એને પ્રેમ જિંદગીમાં ક્યારેય આપ્યો જ નથી અને જે વ્યક્તિ જિંદગીમાં પ્રેમ નથી આપતો એને ક્યારે જીવનમાં પ્રેમ મળતો પણ નથી પ્રેમ આપો તો પ્રેમ મળવાનો છે તમે દાદાગીરી જ મારી રોપ માર્યો સામેની વ્યક્તિને હંમેશા તટડાવીને વાત કરી રીબાવીને વાત કરી દબાવીને જ વાત કરી હંમેશા એની પર પ્રેસર જ નાખ્યું છે આમ જ કરવાનું આમ જ થશે આ ઘરની અંદરમાં રહેવો તો રોફ વરના નીકળી જાવ નહીં ચાલી શકે આ ઘરની અંદરમાં હું કહું એમ જ થવું જોઈએ અરે માય આટલો બધો રોપ દર વખતે કેમ અને આવો રોપ જંગલમાં સિંહ મારવા માટે ગયો તો સિંહને કાયમ માટે રહ્યું છે હું આવતીકાલે સિંહ ઘરડો થઈ ગયો મેં તમને ગઈકાલે બતાવેલું હતું ને ઘરડો થયા પછી એ સિંહની જે રીબા પણ છે સિંહની જે વ્યથા છે સિંહનું જે કરુણ અને ભયંકર દારૂણ જે મોત આવે છે આપણે વિચારી પણ ન શકીએ અંદરના જ આજુબાજુની અંદરમાં રહેલા સસલા શિયારિયા ઉંદર હવે હવે ઉંદરની કોઈ હાસ્ય છે સિંહની સાથે કોઈ છેડછાડ કરી જાય મજાક કરી જાય પણ એને પચકા ભરી જાય અને એટલો અશક્ત ઘરડો ભરેલો સિંહ છે અને જંગલનું એક પ્રાણી નથી આવતું કે સિંહ સાહેબ ભોજન લાવું તમને ખવડાવું તમને આપું જવા દો આ ખૂંખાર છે ખૂંખાર મરવા દો મરવા દો એના પાપે મરે છે મરવા દો એને તો સિંહની જેમ તમે દરેક જગ્યાની અંદરમાં જો શક્તિનો પ્રયોગ જ કરશો બલ પ્રયોગ કરવાની અંદરમાં જશો તો બહુ મોટા નુકસાનમાં તમારે ઉતરવું પડશે અને જે નજીક આવશે ને એ પણ તમારો જૂનો હિસાબ પૂરો કરવા માટે જ આવશે એ તમને બચાવવા નહીં આવે એ જૂનો હિસાબ પૂરો કરવા આવશે ભાઈ હવે અત્યારે છે ને થાકી ગયો છે મારો ફડકો એને મારો હેરાન કરી નાખો આપણને બહુ નિભાવે છે યુવાનીના સમયની અંદરમાં એટલે એટલું નક્કી કરો જ્યાં અનિવાર્ય હોય કરવું જ પડે એવું હોય ત્યાં જ બલનો પ્રયોગ કરવાનો બાકી બધી જગ્યાએ કરથી કામ કાઢી લેવાનું બસ શાંતિથી ઠંડે કલે છે અને એક વાત યાદ રાખજો શાંત રહીને તમે જે કમાયા છો એને ગુસ્સે થઈને ગુમાવી નહીં દેતા ઠંડે કલે જે કામ કરી લો જ્યાં ઠંડેકલે જે કામ નીકળી શકતું હોય ચલાવી રહો કામ એવી રીતે શું કામ પણ બધી જગ્યાની અંદરમાં આટલી બધી હાઈવોય આટલી બધી દોડધામ આટલો બધો રોફ છાંટવાનો તમે કોઈનો પ્રેમ જ નહીં પામી શકો અને જે વ્યક્તિ પ્રેમ નથી પામી શકતી એને ઘરની ઉંમરમાં કોણ તમને ખબર અંતર પૂછવા માટે આવશે કોણ તમને સાતા પૂછવા માટે આવશે કોણ તમે હોસ્પિટલમાં ભરતી થયા હશો ને કોઈ સામે જોવા નહીં આવે પૂછશે પણ નહીં અને ત્યારે દીબાબળનો પાર નહીં હોય લોકો બધાને છોડી દીધો કોઈ મારી સામે નથી આવતા પણ સાહેબ તમે જયારે યુવાન હતા ત્યારે તમે શું કર્યું છે એ જરા જોઈ લો કોણ તમારી સામે આવશે શેના માટે આવશે બસ આ જ મહાત્મા સમજાવે છે કે દરેક જગ્યાની અંદરમાં બલ પ્રયોગ કરવો જરૂરી નથી એ લાંબા ગાલે કુશલકારક નથી તમારે એમાંથી કંઈક રસ્તો કાઢવો પડશે વાતે વાતે ઝઘડી પડો વાતે વાતે અવાજ મોટો કરી લો આમ વાતે વાતે ઉછળી ઉછરીને વાતો કરો તો આ બધું છે ને પછી દર વખતે તમારે હાર જીતની નજરમાં રાખવાની બસ હાર અને જીત બસ મારે જીતવું જ છે અને ઓલાને હાર છે પણ આવી હાર જીત આવા બધા શક્તિના પ્રયોગો આવા બધા વટ મારવા બીજો કદાચ તમારાથી એ સમયમાં પ્રભાવિત થઈ જશે પણ એ એ છે ને થોડા સમય માટે લાંબા સમય માટે તો નહીં જ સમજી રાખજો જે દિવસે ખબર પડી કે તમે કમજોર બન્યા છો તમે વીક બન્યા છો હવે તમે પહેલા જેવા નથી રહ્યા એટલે બરોબર સીધો એ વ્યક્તિ તમારી ઉપર વાર કરવાનો છે સીધો જ વાર કરવાનો છે એટલે સિંહ છે ને એ શિકાર કરી નાખે છે પરંતુ જયારે શિકાર નથી કરી શકતો ત્યારે એને કોઈ જંગલનું એક પ્રાણી એક પ્રાણી પૂછવા નથી આવતું ભાઈ આપણા રાજા બીમાર પડ્યા છે આપણો જંગલનો સિંહ બીમાર પડ્યો છે જંગલનો કિંગ કહેવાય પણ ચલો આપણે એને જઈને થોડાક પહોંચાડીએ ખાવા પીવાનું પહોંચાડી દઈએ એક એક વ્યક્તિ નથી આવતો બધાને ડર છે કે સારું આ સિંહ છે ઉછળી પડશે કૂદકા મારશે છલાંગ મારશે આ સુધીમાં એને આ જ કર્યું છે બસ હંમેશા જે લડનારો માણસ છે ને એને શરૂઆતની અંદરમાં તો શક્તિના સમયમાં જંગમાં જીત મળવી અને લડીને ખમીર બતાવવું આ બધું એને બહુ સારું લાગશે કારણ કે જીત મળે છે પણ એને ખબર નથી કે આ બધું લાંબો સમય નથી એક સમય મારો પણ એવો આવવાનો છે હું અશક્ત બનવાનો છું હું શરીરથી ઢીલો પડવાનો છું મારા પણ એક દિવસો એવા આવશે અને એ સમયની અંદરમાં મારે પણ કોકના પનારે પડવાનું છે આજે બાપ છું રોપ મારું છું દીકરો કાલે મોટો થવાનો એના હાથમાં આખા ઘરનો કારોબાર હાથમાં આવવાનો બધું એના હાથમાં આવવાનું અને મેં નાની ઉંમરમાં એને બરોબર ડાબમાં રાખ્યો દરેક ઈચ્છા એની કચડી નાખી પછી દીકરાનું પણ મન ફરશે અને પછી પિતાજી કહેશે ને બેટા આટલી ઈચ્છા છે શાંતિ રાખો તમે કહેવા છો બધી અમને ખબર છે બહુ આવ્યા છે બહુ છે રાખો શાંતિ રાખો પડ્યા કશું નહીં મળે આ ઘરની અંદરમાં તો ચાલ્યા ડાયલોગ તમે બોલતા હતા દીકરા માટે હવે એ જ દીકરો તમને આજે ડાયલોગ સંભળાવે છે કે રહેના આવતો રહો વરના ચલે જાઓ ઈસ ઘર મેં તમારી દાદાગીરી નહીં ચલેગી સેમ ડાયલોગ તમે તમારી યુવાનીના કાલમાં બોલતા હતા અને આજે દીકરો તમને એ જ બધા શબ્દ સંભળાવે છે એક તો અશક્ત શરીર તમારી પાસે સત્તા ચાલી ગઈ એનું દુઃખ અને આવા શબ્દોના બાણ શબ્દોના ઘા જે વાગે છે એનાથી જે દિલ દુભાય છે ને દિલ જે તૂટે છે એ તો જેને થાય એને ખબર પડે અને છતાં એ વખતે એને એવું યાદ નહીં આવે કે ભાઈ આ મેં સિંહ જેમ પૌરુષાવલંબીનો ન ચિરમ કુશલમ સિંહસ્ય આ સિંહની જેમ મેં બધા પૌરુષના અવલંબન કર્યા શક્તિના અવલંબન કર્યા બસ ઉતારી પાડવાના વટ મારવાનો રૂઆપ છાંટવાનો આ બધું જ મારા માટે હવે કુશળ નથી રહ્યું હવે મારા માટે આ નુકસાનકારક બનતું ગયું છે બસ આટલી વાત જીવનની અંદરમાં પાકી કરી લો તમને ખબર છે પર્વત ચડતી વખતે પર્વત તમે જ્યારે ચડો છો ત્યારે તમારી સામે તમને જે પણ વ્યક્તિ મળે ને તમે એને સ્માઇલ આપો સ્માઈલ આપતા જાવ કારણ કે તમે જ્યારે નીચે ઉતરશો ત્યારે તમને સામે એ જ મળવાના છે તમે અત્યારે ચડી રહેલા છો અને તમે એની સામે પણ જોવા તૈયાર નહીં થાવ ને એક ચડતા સમયમાં બોલે ને ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા એ ઢલ જાય એ સૂર્ય જયારે ઢલશે ત્યારે ઢળશે પણ જ્યારે અત્યારે ચડતો સૂરજ હોય તમારું પુણ્ય તપતું હોય તમારી યશ કીર્તિ અને નામના ચલા ચાલતી હોય તમારો રૂવા બધી જગ્યાએ ચાલી જતો હોય લોકો તમારી ઘણી ખંભા કરતા હોય તમારી સે શરમમાં ડબાઈ ગયા હોય તમારા પ્રભાવની અંદરમાં આવી ગયા તમારું એક જે શાસ્ત્રીય ભાષામાં જેને આદેય નામક્રમ કહેવાય એનાથી લોકો એટલા બધા તમારાથી આમ છવાઈ ગયેલા છે પરંતુ એ સમયમાં તમે જો કોઈની સાથે સંબંધ નથી રાખ્યો એટલે એક વાક્ય યાદ રાખજો જે સારા સમયમાં સંબંધો માટે સમય નથી કાઢતો તો ખરાબ સમયમાં એના માટે સંબંધ કાઢવા માટે કોઈની પાસે સમય નથી સમય તમે જો સારા સમયમાં કોઈના માટે નથી વાપર્યો તો ખરાબ સમયમાં તમારા માટે પણ કોઈ સમય વાપરશે નહીં તમે કોઈને પ્રેમ આપેલો કોઈનું દિલ જીતેલું તમે કોઈની સાથે શાંતિથી વાત કરેલી બસ તમે કાયમ ભવા ચડાવીને વાત કરી છે આંખ ઊંચી કરીને વાત કરી છે અવાજ જાણે કે કરીને વાત કરી છે શાંતિથી વાત કરતાં ક્યારે આવડી પણ નથી અને હવે અપેક્ષા રાખો છો પરિવાર મને પ્રેમ આપે મારા જેવા વૃદ્ધને સાચવે તમે તમારી યુવાનીમાં શું કર્યું વિચારી લેજો આવા કેટલાય પિતાઓ છે આવા કેટલાય દીકરાઓ છે આવી કેટલી વ્યક્તિઓ છે સમાજની અંદરમાં એના પરિવારવાળા આવીને અમને કહે સાહેબ ભલે ઘરમાં ધંધો બધો એ કરે છે વાત બરોબર છે સુરતમાં મને મળ્યા હતા પાંચ ભાઈઓનો પરિવાર બધાના ઘર અલગ અલગ પણ બિઝનેસ બધાના સાથે અને પાંચ ભાઈઓની અંદરમાં ચોથા નંબરનો જે ભાઈ હતો ને એ અજબ ગજબ નું બુદ્ધિ સારી પુણ્ય સારી અને એનું દિમાગ પણ એવું ચાલે અને એ આઈડિયા પણ એવા કરાવડાવે આખો ધંધો એમ્પાયર એને ઉભો કર્યું ચાર ભાઈઓને સાથે રાખેલા હતા પણ સાહેબ ઓફિસની અંદરમાં વારે તહેવારે ઉતારી પડે હવે તમને શું ખબર પડે આ બધું મેં ઉભું કર્યું છે ખબર છે તમને તમને કહીએ તમારે કરી લેવાનું સાહેબ સેજ પણ કઈ કહેવા માટે જઈએ ને એટલે આ ડાયલોગ તમને શું ખબર પડે આ બધું કર્યું છે તમને રાગે કોને સાહેબ એટલું બધું દુઃખ થાય છે પણ હવે પરિવારની ઓફિસ છે પરિવારમાં રહીએ છીએ ક્યાં બીજી જોબ કરવાની અંદરમાં જઈએ સાહેબ એમ થાય છે ક્યારેક અવસર મળે ને ત્યારે અમે અનુ છોડીશું નહીં શું થયું ખબર છે સિંહની જેમ પૌરુષનું અવલંબન કરો છો એ લાંબા ગારે તમારા માટે સારું બનવાનું નથી વર્ષો પહેલા એમ કહેવાતું હતું કે જનરલ ડાયર હતો જેને જલિયાવાલા હત્યાકાંડ કરેલો જ્યારે હિન્દુસ્તાન ગુલામ હતું ત્યારે ભયંકર હાહાકાર મચી ગયેલો એક સાંકડી ગલીની અંદરમાં લોકોને લઈ ગયો મેદાનની અંદરમાં રાખ્યા અને જનરલ ડાયર રાક્ષસની જેમ ચારેકોર સૈનિકોને ઓર્ડર આપ્યો છોડો મશીન મશીનગન અને લોકો કૂવામાં પડ્યા લોકો ભાગ્યા ચડતી દીવાલ ચડવાની અંદરમાં ગયા અને સાંકડી ગલી એક એક જ માણસ જાઓ આવું કરી શકે આજે પણ છે જલિયાવાલા બાગ અને એમાં સેંકડો માણસોની હજારો માણસોની લાશ એમાં એક વનનલાલ ઢીંગરા નામનો એક યુવક હતો ત્યારે તો નાનો છોકરો હતો એનો પરિવાર એની અંદરમાં હોમાઈ ગયેલો હતો અને દેશદાસથી ભરેલો આ યુવક સ્વાતંત્ર્ય સૈનિક આઝાદી મિજા દ્વારા ભગતસિંહ ચંદ્રશેખર આઝાદની જેવો પણ આ એક છોકરો હતો નામ બોલ્યો એ અને એ છોકરાએ નક્કી કર્યું કે કોઈ પણ હિસાબે આ જનરલ ડાયરને હું ખૂન ન કરું એને એને ધોરે દિવસે ગોળી ન ધરવું ને તો મારું નામ નહીં મદનલાલ ઢીંગરા પહોંચી ગયો લંડનની અંદર અને ધીરે ધીરે રેકી કરી કરી અને ભર સરે જહા રસ્તાની અંદર માં યાદ કરાવડાવ્યું જનરલ ડાયર યાદ આવે છે જલિયાવાલા બાગ લે ઓલો ભાગે બચવાની કોશિશ કરે એમ તું બચી જવાનો હતો તારું વેર ચૂકવવા માટે આવ્યો છું યાદ રાખજે અને સીધી ગોળી ધરવી દીધી ઓનો બચારો રીબાઈ રીબાઈને મળ્યો ક્યાં એક વખતનો રૂવાબ છાંટનારો વ્યક્તિ અને ક્યાં આજે ખૂણામાં ભરાઈ ગયો વર્ષો પહેલા યાદ છે સદામ હુસેન શું એનો પાવર તપતો હતો ઈરાકની અંદરમાં અમેરિકા જેવી મહાસત્તાને સુપર પાવર કન્ટ્રીને પણ જે હંભાવતો હતો પણ તમને ખબર છે ક્યાંથી પકડાયો સાવ નાનકડી બંકર અને બંકરની અંદરમાં કેટલા દિવસોનો ભૂખ્યો તરસ્યો અને દાઢી વધી ગયેલી જ્યારે એને બહાર કાઢવાની આવે ત્યારે એની આંખોમાં જે ખોફ એની આંખોમાં જે ડર એની આંખોની અંદર લાચારી હતી ને લોકોને એમ લાગ્યું કે આના કરતા એને જાતે મરી જવું જોઈએ ક્યાં એક સદ્દામ હુસેનનો વટ હતો શું દાદાગીરી મારતો હતો અને તમે જો ક્યાંકથી તમને ફોટો મરી જશે એટલો દયામનો ચહેરો એટલો ઉદાસ ચહેરો આંખો એની એટલી બધી નમ થઈ ગયેલી છે ને કે એમ લાગે કે લાચારીનો અવતાર છે આંખોની અંદરમાં અને એનો અસરનો તમે ફોટો જોવો રૂવાપ મારતો ફોટો હતો ક્યાં ગયા બધા રૂવા સર મુખત્યાર ઈદી અમીન પછી મુસોલીન હિટલર જંગીસ ખાન આ જોઈ લો અત્યારે અત્યારે જે રીતે યુદ્ધો ચાલે છે જે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ આ બાજુ યુક્રેન અને રશિયાના યુદ્ધ અને એની અંદરમાં જે રીતે આમ રોપ મારવાની અંદરમાં આવે સાચું ખોટું કોણ છે તો જે આપણને ખબર નથી પડી આપણે કોઈ સાચું ખોટું કરવા નથી બેઠા પણ આ રોફ આ દાદાગીરી ન ચિરમ કુશલમ મહાત્મા કહે છે કે ભાઈ મારી વાત સાંભળી લો ન ચિરમ કુશલમ આ લાંબા ગારા માટે આ નુકસાન છે લાંબા ગારા સુધી તમને આ સુખ આપશે લોંગ ટાઈમ નોટ ગુડ આ લાંબા સમય માટે સારું નથી ભલે તમને શોર્ટ સમય માટે તમને સફળતા આપી દેશે તમને તમારી આમ ધાક પડતી દેખાશે એ પાંચ દસ વર્ષ રહેશે વધારે નહીં રહે દરેકનો એક દસકો હોય છે સદા મુસેનો તમે શું વટ માનો છો દાદાગીરી હતી એટલે અમેરિકા જેવી સત્તા પણ એની સામે ઝઝુમી રહેલી હતી હવે ક્યાં ટચુકડો દેશ ઈરાક અને ક્યાં સુપર પાવર કન્ટ્રી અમેરિકા અને એને હંફાવવું એની સામે એની સામે સામી છાતીએ ખડારી જવું આવી તાકાત ધરાવનારો સદામ હુસેન અંતિમ સમયનો એનો લાચારીનો ફોટો મેં ઘણી વખત જોયો છે એમ લાગે કે ક્યાં એ અને ક્યાં આ બસ શું થયું સિંહ્ય ઇવ પૌરુષાવલંબીનો ન ચિરમ કુશલમ સિંહસ્ય એવ કેવલમ ખાલી કેવલ શબ્દ મહત્વનો છે તમે ખાલી કેવલ બલ પ્રયોગ કરો ને ખોટું છે ક્યારેક ક્યારેક બલ અને પ્રેમ બંને સાથે આપો કદાચ તમારે પરિવારની વ્યવસ્થા સુધારવી છે દીકરા દીકરીઓ કયું નથી માનતા દીકરા દીકરી બિલકુલ ઉદ્ધત બની ગયા છે તમે કહો છો એના કરતા આખું ઉલટું કરતા હોય તો તમારે કડક થવું પડે ના નથી પાડતો વ્યવસ્થા માટે કડક થવું પડે પણ કેવલમ ખાલી એ જ નહીં એની સાથે બીજું પણ કરો કેવલ શબ્દ એમ બતાવે છે ખાલી આ નહીં કેવલમ પૌરુષાવલંબીનો ન ચિરમ કુશલમ કેવલ શબ્દનો મતલબ એ છે કે ઓનલી ઓનલી બસ તમે ખાલી એ જ કરો ને એ ન ચાલી શકે બીજા રસ્તા છે કડક પણ થાય પ્રેમ પણ આપો ધમકાવો પણ ખરા અને ક્યારેક અવસરે તારીફ પણ કરો ક્યારેક તમારે એને

આવી દાદાગીરી મારનારા રાવણ હતા ગયા સદા હુસેન હતા ગયા મુસોલીન હિટલર ખાન ઈદી અમીન તમે જોઈ લો આખો ઇતિહાસ ભરચક પડેલો છે આ સમયની હમણાં કરું છું જૂના સમયની તો વાત છોડો એ તો રાજા રાજાઓની વચ્ચેમાં જે યુદ્ધો થતા હતા અને જે રીતે કાપા કાપીને મારા મારીને ખૂનની જે નદીઓ વહેતી હતી તો આવું તો કદાચ ક્યારેક ક્યારેક બનતું હોય છે હવે આખા શસ્ત્ર પ્રયોગ બદલાઈ ગયા યુદ્ધ કરવાની આખી સિસ્ટમ બદલાઈ ગઈ પરંતુ એ સમયની અંદરમાં આવું જ હતું કે બસ પૌરુષનું અવલંબન કરવા ગયા માત્ર પૌરુષ કેવલમ શબ્દ છે માત્ર એ નહીં તમે સાથે એને પ્રેમ પણ આપો તમે એને સંબંધ પણ રાખો તમને ખબર છે કુંભાર શું કરે છે ઘડો જયારે ઘડવા માટે બેઠો હોય ઘડો ઘડવા માટે ત્યારે એક હાથ નીચે રાખ્યો હોય અને એક હાથથી ઉપર ટપલી મારતો જાય પણ નીચે પ્રેમથી મજબૂત હાથ રાખતો હશે કેમ રાખે છે કારણ કે એને ખબર છે કે જો સીધો જ હાથ મારી છે સીધું કાણું પડી જવાનું એટલે નીચે અંદર હાથ નાખે એટલે નીચેની સપોર્ટ આપ્યો અને ઉપરની કાચી માટી ઉપર કંઈ પણ કંઈ પણ પ્રોસેસ કરવી છે તો નીચે હાથ રાખી રાખી ઉપર હાથ સંવર્કે ભીતર ચોટ માર ભીતર હાથ સંવર્કે ઉપર માર ચોટ નીચે હાથ રાખી અને ઉપર તમે થપ્પણ મારો ને તો હજી એકવાર ચાલી જાય સહન પણ કરી લે પણ તમારે પ્રેમ તો વરસાવાનો જ નહીં અને એકલી દાદાગીરી એકલો રોફ આજે એવા કેટલાય પરિવારોની અંદરમાં આવા પતિ છે આવા દીકરા છે આવા સાસા આવા સસરા છે અને આવા ઘરમાં સાસુમાં પણ છે કે જે ઘરડી ઉંમરમાં આખા ઘરમાં રોફ મારીને જીવતા હોય કાયમ ભવા ચડેલા જ હોય એ તો પરિવારની સાથે પ્રેમથી વાત કરવા જઈ ન શકે ડર લાગે સતત શું કરશે શું કરશે શું કરશે આવા સતત ભયભીત મનોદશાની અંદરમાં જીવવું પડે એટલે મહાત્મા કહે છે કે ન ચિરમ કુશલમ આવું તમે કરશો ને એકલો બલ પ્રયોગ ઉપર તમે આમ મુસ્તાક બની અને જો તમે આગળ વધશો ભવિષ્ય તમારા માટે સારું નથી ચિરમનો મતલબ છે આવનારી સમય લાંબા ગાળાનો સમય એ તમારા માટે સેફ નથી તમારે ઠંડા તો બનવું જ પડશે ચલો પાણી પીવા માટે ગરમ કર્યું પછી ઠંડુ તો આપણે કરીએ છીએ અને પછી પાણી પીએ છીએ ને ગરમ કરવાનું પીતા પણ નથી તો પરિસ્થિતિ જ્યારે એવી આવી હોય તો એવા સમયની અંદરમાં એકલો ગુસ્સો જ કરવો ઝઘડો જ કરવો આમ દાદાગીરી રોફ મારવો એ એકલો જરૂરી નથી સાથે પ્રેમ પ્રયોગ પણ કરો પ્રેમ દ્વારા ડોક્ટર પર શું કરે છે ઇન્જેક્શન આપતા પહેલા સ્પીરિટથી એટલા ભાગ ઉપર સ્પીડ ઘસે મેં ડોક્ટરને પૂછ્યું તો આવું કેમ કરો છો સાહેબ બે કારણ એક તો સ્ટડીલાઇઝર થઈ જાય જંતુમુક્ત એરિયા થઈ જાય અને બીજા નંબરમાં આટલી એક નાનકડી સ્પીરિટની એવી તાકા છે કે એકાદ બે સેકન્ડ માટે કદાચ તમારી ચામડીના અમુક કોષોને નિર્જીવ કરી દે ડેડ કરી દે જેથી તમને એ ચીજ બહુ વાગે નહીં આ ઓપરેશન જયારે કરે ને ત્યારે આખું શરીર કેમ બેહોશ બનાવી દે છે કારણ કે ચીરફાડને માણસ સહન ન કરી શકે નાનકડી ખીલ્લી વાગીને માણસને હાઈકો થાય તો આખી ચીરફાડ કરી હોય અને પછી આપણે સહન કરી શકીએ એટલા માટે ડોક્ટર શું કરે સ્પીરિટ ઉપર લગાવે થોડા સેકન્ડ માટે એ ચામડી થોડીક બધીર બની ની બહુ અસર ન થાય તો આપણે પણ ઇન્જેક્શન મારવું છે શિખામણનું કહેવાનું પણ પહેલા તમારે પ્રેમનું સ્પિરિટ ઉપર ફેરવવાનું પહેલા તો વખાણ કરવાના પ્રશંસા કરવાની અને પછી તમારે એને ભૂલ બતાવવાની પછી જુઓ તમારા સંબંધ ક્યારે બગડશે નહીં સંબંધ તમારા ક્યારે નુકસાનની અંદરમાં નહીં જાય બસ આટલું જ જીવનની અંદરમાં કરવા જેવું છે કે એકલું પુરુષાર્થનું અવલંબન કરવા જેવું નથી એમાં તમને લાંબા ગાળે કોઈ ફાયદો નહીં થાય ન ચિરમ કુશલમ બહુ તમને કંઈ ભલીવાર નહી આવે એની અંદરમાં એટલે મહાત્માની આ સલાહ આપણને બહુ પ્રેમથી સમજાવે છે કે પુણ્ય છે ત્યાં સુધી તમારો રૂઆપ ચાલી જવાનો જે દિવસે પુણ્ય પરવાર છે એ દિવસે એ સામેની વ્યક્તિ તમારી સાથે જે રીતે વ્યવહાર કરશે ને એ તમારાથી જોઈ પણ નહીં શકાય અને આ એટલા માટે ઉપમા આપી છે સિંહની ઉપમા આપી જંગલનો રાજા તમે ક્યારેક છે ને આ વાત ક્યારેક પુરવાર કરવા માટે અભયારણ્યના કોઈ માણસને કહેજો કે દોસ્ત મને શું થાય છે આટલું પૂછી લેજો તમને ખબર પડી જશે કે આખી જિંદગી યુદ્ધ કરવાનું મારામારી કરવાની ટકરાવાનું બસ અને બદલો જ લેવાનો અને કાયમ માટે ઝપાઝપી જ કરવાની કાયમ માટે બાજિયા જ કરવાનું હર હંમેશ ઝઘડાઈ કરતા રહેના હે બસ હર હંમેશ રૂઆબી બતાના હે તો એ વ્યક્તિને ખબર નથી કે પછીના સમયની અંદરમાં જ્યારે પુણ્ય પરવાર છે જોઈ લો રાજા રાવણ પુણ્ય તપતું હતું ત્યારે સીતાને ઉપાડીને લઈ આવ્યા બહુ કીધું રામે આપી દો પાછી કોઈ કોઈ યુદ્ધ નહીં કરું એમને પાછો ચાલ્યો જઈશ સીતા લેવા માટે આવ્યો છું આપી દો વરના તમારો સમગ્ર રાક્ષસ વંશ ખતમ થઈ જશે આ તમારી સોનાની લંકા ભડકે ભરશે આપી દો પણ અભિમાનની અંદરમાં હતો ન માન્યો પૌરુષનું અવલંબન કર્યું હિંમત લડી રહીશું આવી જાઉં સામે અને રામને કીધું કે તારી પત્ની તને પાછી તો મળશે નથી જોઈતી મારી એ ક્યારે મારી બનવાની પણ નથી પણ તને પત્ની આપીશ પણ હરાવીને આપીશ બંદી બનાવીને આપીશ એમ હું તને પત્ની આપી દઉં બાર મારી શું ઈજ્જત જાય રાવણ છું જેવો તેવો નથી બસ આ હું છું આવું જે આવે ને એ તમને પૌરુષનું અવલંબન કરાવનારું શીખવાડે છે તમને જ અંદરથી કે બસ આપણે જેવા તેવા નથી આપણે કોઈનું સહન ન કરી શકીએ આપણે એ બધા નમારા નથી આપણે કઈ ન બાપાવાળા નથી મારી પાસે પણ મારું બધું જ છે ઉપર મારા દોસ્તાનો લઈ આવીશ તમને સબક શીખવાડી દઈશ પણ કયો સબક શીખાડવો છે શું કામ શીખાડવું છે નાનકડી જિંદગી છે અને એની અંદરમાં જો આવા બધા સમય થશે ઝઘડવાની અંદરમાં તો ક્યાંથી ભલીવાર અને જીવન ઊંચું આવવાનું છે એટલે ઈન એટલી જ વાત છે સિંહ્ય કેવલમ પૌરુષાવલંબીનો ન ચિરમ કુશલમ જંગલમાં રહેલો સિંહ સતત ને સતત અવિરત રીતે ચોવીસ બાર કલાક તેર કલાક અઢાર કલાક એ લુઆ છાટતો જ જાય તો આવતીકાલે એ વ્યક્તિને પણ જ્યારે પડતીના દિવસો આવશે ને મેં તમને કીધું ને પર્વત જ્યારે ચડો છો ત્યારે તમે કોઈની સામે જોતા નથી તો પર્વત જ્યારે તમારે ઉતરવાનો આરો આવશે ત્યારે કોઈ પણ તમારી સામે નહીં જોવે આ પર્વત એટલે સંસારની જવાબદારી સમસ્યાઓ સફળતાનો પર્વત તમે જ્યારે ચડતા ના તમે કોઈની નથી લાગી ઇસકે એસી તસી ઉસકા બો જાણે મેં કુછ નહીં લેતા હું મેં જીમ્મેદારી નહીં હે ન પરોપકાર ન કોઈને આંસુ ન કોઈને હેલ્પ કરવાની ન કોઈને સહન કરવાની બસ એ કહી દે મુજે લાઈફ અલગ હે બસ અને પછી સાંજે ઘર ભેગો થઈ જાય અને બે બે વાગ્યા સુધી મોબાઈલ ચેટિંગ અને ટીવી વગેરે જોવાનું વર્તમાનમાં તો આ બધું એટલું બધું કોમન થઈ ગયું છે એટલું કોમન એમ લાગે કે આ બધા બસ ખાલી પુરુષના જ પૌરુષ ભાવના જ અવલંબન કરનારા માણસો છે પુણ્યની મહત્તા તો સમજ્યા જ નથી મહેનત સાચા દિલે કરવી પડશે એવું તો સમજ્યા જ નથી અને આવા યુવકોને જોઈને ક્યારેક ક્યારેક દયા આવી જાય કેટલા સરસ મજાના મનુષ્યના ભવની અંદરમાં આવ્યા અને શું હાકો નાકો ભવ ગુમાવીને ચાલી ગયા શું હાથની અંદરમાં આવ્યું શું જિંદગીની અંદરમાં પ્રાપ્ત થયું એ લોકોને માટે વારંવાર કહું છું કે સિંહસ્ય યુવક કેવલમ પૌરુષાવલંબીનો ન ચિરમ કુશલમ કેટલું અદભુત વાક્ય છે વારંવાર બોલવાનું મન થાય કે પ્રેમથી કેટલા મિષ્ટ ભાષાની અંદરમાં ઉપમા પણ આપી ગઈ સલાહ પણ અપાઈ ગઈ મહાત્માએ પોતાનું કામ પણ કરી લીધું કે સિંહની જેમ એકલો પુરુષાર્થનું અવલંબન કરનારી વ્યક્તિઓ લાંબા ગારે સુખી થઈ શકતી નથી ન ચિરમ કુશલમ એ લાંબા ગારે સુખી નહીં થાય તમારે એનું તમારે તમારો વટ ક્યારે છોડવો જ પડશે એનો મતલબ હું તને વાર કહી રહું છું કે દર વખતે તમારે ઝૂકતા જવું કે છોડી દેવું કે બધું પડતું મૂકી દેવું એવું નથી કહેતો તમારે અવસરે બધું કરવું પણ પડે પણ એ તમારે ક્યારે કરવાનું જરૂર લાગે તો આ બધી છે ને ઇમરજન્સી સિસ્ટમ છે જરૂર લાગે ત્યારે જ કરવાનું જરૂર હોય તો જ કરવાનું દર વખતે કે આ બધું કરવાની જરૂર નથી હોતી દર વખતે કંઈ તમારે આવા બધા પુરુષાર્થ બતાવવાની જરૂર નથી હોતી શક્તિના પ્રદર્શન કે બલ પ્રદર્શન દર વખતે બાવડા જ ફૂલાવીને વાત કરવાની અને પોતાના મસલસો જ બતાવવાના એવું જરૂર નથી હોતી અને આવું કરનારા લોકોને આ સંભળાવજો કહેજો કે દોસ્ત તારી જિંદગી આવી જ છે રોપ મારવાનો ઘરમાં માતા પિતા કે એટલે સિદ્ધિ તમારીથી વાત કરવાની ભાઈ તમને શું છે તમને શું જવાબદારી છે તમે શાંતિથી ખાવા મળી જાય પીવા મળી જાય છે ને પડ્યા લો ઘરની અંદરમાં શાંતિથી કેવો ઘા લાગે માતા પિતાને કેવા ઊંડાના ઊંડા આખા નાખા ઘા થઈ જાય દીકરો એમ કહી શકે તમે શાંતિથી ખાવા પીવા મળે છે ને ને આ આ આ તમે 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 બોલી અને તમારા માનો છો પણ નથી બહુ મોટું જોખમ કરી રહેલા છો એટલે બલ પ્રયોગ તો અનિવાર્ય હોય તો જ કરવાનો જરૂરી હોય તો જ કરવાનું કર્યા વગર ન ચાલે તો જ કરવાનું બીજું કોઈ સસ્તક કામ ન લાગતું હોય તો જ કરવાનું બાકી બલ પ્રયોગ બધી જગ્યાએ નહીં કરવાનો કરથી કામ લો સમજદારીથી કામ લો અરે યાર જ્યાં તલ સોયથી કામ પતે છે ત્યાં તમે તલવાર શેના માટે વાપરી નાખો છો કપડું સાંધવું છે ફાટી ગયું છે તો સોયથી સાંધાશે તલવારથી તમે સાંધવા દશો કપડું તો ઓર કપડું ફાટી જવાનું ઘણા સમાધાન પાછા રોપથી કરવા માટે આવે ચાલ કરનાય કે નહીં કરનાય બોલનાય કે નહીં બોલનાય ઘર આનાય કે નહીં આનાય બોલ જવાબ દેરે સીધા સીધા બીના જવાબ દેને બોલ ક્યાં કરનાય અને આવા થી પૂછવાનું સમાધાન વળી પાછું રોપથી એટલે શું કરે આ તો કપડું સાંધવા માટે જાણે કે તલવાર વાપરે છે દોસ્ત ત્યાં જ કામ લાગે તલવાર કામ નહીં લાગે તારી તલવારથી તો ઉલટાનું કપડું જે છે એ ફાટી જવાનું છે એટલે સિંહની જેમ આક્રમક બન્યા કરશો તો ઘણું ગુમાવશો બસ આટલું વાક્ય યાદ રાખજો સિંહની જેમ આક્રમક બન્યા કરશો દરેક જગ્યાએ ઝઘડ્યા જ કરશો દરેક જગ્યાએ લડ્યા જ કરશો દરેક જગ્યાએ મારામારી જ કર્યા કરશો દરેક જગ્યામાં બાવડા ફૂલાવીને જ વાત કરશો તો તમે ઘણું જીવનમાં ઘુમાવશો ન ચીરમ કુશલમ લાંબા ગાળે તમારા માટે એ નુકસાનકારક સાબિત થશે તમને એ ફાયદો નહીં કરી આપે બસ આટલી વાત જીવનની અંદરમાં જાણી લઈએ અને નક્કી કરીએ કે જરૂર હોય અનિવાર્ય હોય ચાલે એવું ન જ હોય તો જ યોગ્ય લાગે તો જ મારે મારા મારા પૌરુષને એટલે મારી શક્તિને મારે પ્રયોગ કરવો છે બાકી શાંતિથી કામ પતું હોય તો મારે શાંતિથી કામ પતાવી દેવું છે બસ આટલી વાત જીવનની અંદર આવડી જાય તો ખૂબ મોટા અનિષ્ટોથી આપણે બચી જવાના કેટલી અનુભૂતપૂત આ મહાત્માની વાણી છે કેટલી બધી ધીર ગંભીર વાણી કેટલા વર્ષોના ચિંતન કર્યા પછી આ મહાત્માને આવા ચિંતનો જડ્યા હશે અને ચિંતનો કરતા ગયા કેવા અદભૂત સૂત્રો મૂકતા જાય છે એમ થાય કે અગિયારસો વર્ષ પહેલા આટલું બધું અદભુત વિચારીને ગયા છે મહાત્મા કે દરેક જગ્યાની અંદરમાં આવા બધા રોફના પ્રયોગ નહીં કરવાના તમને લાંબા ઘરે નુકસાનકારક થાય છે તો આજના કારણે નથી કહેતા આ આ વર્ષોથી કહીને ગયેલા છે કે અમુક જગ્યાએ તો માફ કરી લેવાના માફી આપી દેવાની છોડી દેવાનું જતું કરી લેવાનું બસ આટલું જિંદગીની અંદરમાં આવડી જાય તો સરસ મજાનું કામ થઈ જાય એ જ મંગલ